સબસ્ક્રાઇબ કરો આ ચેનલને. પણ ત્યાં સુધી તમારે ત્યાં મૂકેલી મારી આ એક થાપણ છે, મારા રુદિયાના તારથી ગૂંથેલી થાપણ, તમારે આંગણે મૂકીને જાઉં છું. વખત આવે લેવા આવીશ શેઠ. એક દિવસ તમારા આ જ હાથે તમારી લાડકીને આશીર્વાદ આપીને મારી પરિણેતર બનાવીને તમે જ વડાવશો. જય ભોળેનાથ. હિસાબ લાવો તો જરા. જી શેઠ સાહેબ, આજે દાણાપીઠમાં ટ્રકો રવાના કરીને એનો હિસાબ છે. અચ્છા. અરે કહું છું, સાંભળો છો? હા બોલો. અમે જરા મંદિરે જતા આવીએ. ભલે, વેળાસર આવી જજો, પછી આપણે બહાર જવાનું છે. હા ચોક્કસ. અને હા, જીવનને કહીને ગાડીમાં પેટ્રોલ ભરાવી દેજો. હા જરૂર. ભલે, ચાલ ગાયત્રી. જી હા મને. ગાયત્રી, તું ક્યારે મંદિરે ગઈ છે? આ મંદિરનું બહુ સત છે. હા મને ખબર છે. લો બેન, આ તમારા કુળની નિશાનીની પૂજા થઈ ગઈ છે. મહારાજ, તમે તમારા હાથેથી જ પહેરાવી દો ને. મારા લાલજી, જોજો આમ જો. અરે વાહ, અરે વાહ, કેવું સરસ લાગે છે. કંકોત્રી મોકલાવી દીધી છે એટલે વેળાસર આવી જજો. હા, કે પાછા કહેતા નહીં કે કંકોત્રી નહોતી મળ્યા. જાનકીના બાપુ, મને લાગે છે કે આપણે આપણી દીકરીના કાળજા ઉપર કરવત ચલાવીને સારું નથી કરતા. મને તારી વાત સમજાણી નહીં ગાયત્રી. હું સમજાવું? તમે દીકરીના શમણાને સળગાવી રહ્યા છો. આજે જે મેં જોયું એ તમે જોયું હોત તો? એવું તે શું જોયું છે તે? મંદિરમાં રામ લોહી લુહાણ છે, બેભાન હાલતમાં. કોઈ ગુંડાઓએ એની ઉપર હુમલો કર્યો છે. આપણે ગમે એટલા સરવાળાને ગુણાકાર કરીએ, પણ ઈશ્વર જયારે બાદબાકી કરે છે ને, ત્યારે બધું જ ભૂસાઈ જાય છે. એટલે એટલે એ જ કે રામ એ સૌજી કાકાનો દીકરો નથી, ધનજી શેઠનો દીકરો છે, જેના તમે ડ્રાઈવર હતા. ગાયત્રી. હા, મેં મારી સગી આંખે એના ગળામાં એની ખાનદાની નિશાની જોઈ છે. રામનું લોહી ખાનદાની છે. એ ગાયત્રી, તારું મોહ બંધ રાખજે, આમંત્રણ અપાઈ ગયા છે.
કંકોત્રીમાં કેતનનું નામ છપાઈ ગયું છે. જાનકીના લગ્ન કેતન સાથે થશે, સમજે? હા, પણ તમે તને મારા સમજે. જો જાનકી આગળ એક પણ હરફ ઉચ્ચાર્યો છે તો રાધા, શું થયું મારા રામને? રામ રામ કેમ કઈ બોલતો નથી? રામ જાનકી, જો રામને માથા પર વાગ્યું છે, મારો ભાઈ હજી સુધી ભાનમાં નથી. કાકા, કાકા રામને, રામને કોણ? કાકા તમે કેમ કઈ બોલતા નથી? ઈશ્વરને કરગરતો હતો બેટા કે મારા ખભામાં એટલી તાકાત આપ કે જુવાન જો દીકરાની લાશને કાંધ આપી શકું. કેમ કાકા આમ બોલો છો? શું બોલું? આજે તો ભોળાનાથની કૃપાથી રામ બચી ગયો, પણ આગળ શું થશે કોને ખબર. એમની હવેલીમાં રહેનારાઓ માટે હૈયાના હેતની કોઈ કિંમત નથી હોતી બેટા. પણ કાકા, હું તમારા રામ માટે એ હવેલીને લાત મારીને આવા તૈયાર છું. તમારા દીકરાએ જ એકવાર કહ્યું હતું કે પંખીને જીવવા માટે તો મને ગમતું આભ જોઈએ, સોનાનું પિંજર નહીં. મારું મનગમતું આભ તો મારો રામ છે. તમે કહો ત્યારે એ હવેલીને છોડીને આવતા મને કોઈ ફરક નહીં પડે, કોઈ ફરક નહીં પડે. ફરક પડે છે બેટા, બહુ ફરક પડે છે. પૈસા, માન, મોભાના ગાંડપણની સામે હૈયાનું સાણપણ સાવ નકામું છે બેટા. તું બધું જ છોડીને આવી જઈશ એમાં મને કોઈ શંકા નથી બેટા, પણ અમારી ઝૂંપડીના આંગણે તને પોંખીએ કઈ રીતે? ઘર નામનું છત્તર છીનવાય તો ચાલે, પણ અમારા જીવવાનું કારણ જૂઠું આવી જાય તો કેમ કરીને જીરવાય? હું જાણું છું બેટા કે તું રામ વગર જીવી નહીં શક્યો, પણ તમે બંને જણા જો જીતમાં આમ જીવ ખોઈ બેસો તો અમે કેમ કરીને જીરવશો? રામ તો મારા અને રાધાના જીવનનો સહારો છે, અને તને નાનપણથી મેં મારા ખોળામાં રમાડીને મોટી કરી છે બેટા. પ્રીતના રંગની ઓઢણી ઓઢીને મરવું મારવું બહુ સહેલું છે, પણ એ જ પ્રીતમના જીવતરના રખોપા કરવા બહુ જ મુશ્કેલ છે બેટા, બહુ મુશ્કેલ છે. તું જો રામને ખરેખર પ્રેમ કરતી હોય તો નક્કી કર, મારા ઘરના ઉંબરના બહારના તારા પગલા રામનું જીવન છે, અને ઉંબરના અંદરના તારા પગલા અમારા બધાનું મોત. કાકા, પ્રીતની કેડી કાંટાળી હોય છે એની તો મને ખબર હતી, પણ એ કેડી પર આવી કારવી કસોટી થશે એની ક્યારેય નહોતી ખબર, ક્યારેય નહોતી ખબર. મને વચન આપ, આજ પછી રામને મળવાનો તું વિચાર સુદ્ધા નહીં કરે. રામ મારા હૃદયે વસેલો છે, મારા શ્વાસે શ્વાસમાં સમાયેલો છે. રામ માટે તો હું મારો પ્રાણ પણ આપવા તૈયાર છું. કાકા, તમે તો ફક્ત વચન માંગો છો. વચન આપ મને. આજથી હું તમને વચન આપું છું, તમારા રામને મળવાનો વિચાર સુધા હું ક્યારેય નહીં કરું, ક્યારેય નહીં કરું. ક્યાં ગઈ હતી તું? જાનકી, તને પૂછું છું. બાપુજી,
તમે જ્યાં કહેશો ત્યાં હું લગ્ન કરવા તૈયાર છું. બાપુ, ભાઈ હજુ ભાનમાં નથી આવ્યો. બાપુ, શું કરું બેટા? આપણા પોતાના જીવનું જતન કરીએ એવી રીતે ઉછરીને આને મોટો કર્યો છે બેટા. આ તો કોઈની અમાનત છે આપણી પાસે, પણ હું એને ન સાચવી શક્યો. મનસુખલાલ, બોલો જીવનલાલ શેઠ. મનસુખ, ધ્યાનથી સાંભળ. રામ સૌજી માળીનો દીકરો નથી. અરે, એ આપણા જૂના શેઠ ધનસુખલાલનો દીકરો છે. એટલે આ લગ્ન આપણે તાત્કાલિક લેવા પડશે. તમે ચિંતા ના કરો જીવનલાલ શેઠ. રામ લગ્ન મંડપની આજુબાજુમાં ક્યાંય ફરકી પણ નહીં. હા, ગાફેલ રહેવા જેવું નથી. મને વચન આપ, આજ પછી રામને મળવાનો તું વિચાર સુદ્ધા નહીં કરે. રામખોર, ફરી આવી ગયો તું અહીં. મારી દીકરીના લગ્ન લેવાઈ રહ્યા છે અને પણ એની મરજીથી. એ તારા જેવા બે કોડીના ડ્રાઈવરને મળવા પણ નથી માંગતી. ચાલ્યો જાવ. ખોટું બોલો છો તમે, ખોટું બોલો છો. મારે એકવાર મારી જાનકીના મોડે સાંભળવું છે. તો લે સાંભળ જાનકી. કુલ તારી ઉદાસી જોઈને મને લાગે જાણે કે લોકોને હસતો હસાવતો મારો ડ્રાઈવર દિલવાળો ક્યાં ખોવાઈ ગયો છે. હસી તો આજે મારી પર દુનિયા રહી છે બાપુજી. આ કુદરત હસી રહી છે આજે મારી પર, જેની પ્રીત માટે જગત સાથે વેર બાંધી બેઠો તો
એણે જ આજે વેરી થઈને વિશ્વાસઘાત કર્યો છે. પ્રીત ખાતર પોતાનો પ્રાણ ત્રીજી દેવાનું વચન આપનાર આજે મારી નજરની સામે પારકાની થઈ ગઈ છે. અરે જેને મારી જિંદગીનું અમૃત સમજતો હતો એ જ પ્રેમ આજે હળહળ ઝેર બની ગયો છે મારા માટે. બાબુજી જાનકીએ બેવફાઈ કરી છે બાપુજી. નહીં બેટા, બેવફા જાનકી નથી. મારી પ્રીતની પોકળતા તો હું મારી સગી આંખે જોઈને આવ્યો છું. રામ, નજરે જોયેલું સત્ય પણ ઘણી વાર છળ પુરવાર ઠરે છે. તમારી પ્રીતને વચનની બેડીમાં જકરદાર હું છું બેટા. બાપુજી તમે મેં જ વચન લીધું હતું જાનકી પાસેથી. મેં જેને મજબૂર કરી હતી વચન આપવા માટે, અરે એ બિચારી તો પોતાના કાયદા પર પથ્થર મૂકીને વચન આપીને ગઈ છે મને. આ બાપ આજે તને સામે ચાલીને કહે છે, દૂષી નાખ તારા આંસુ અને પહોંચી જા ત્યાં જ્યાં તારી જાનકી લોહીના આંસુ સારી રહી છે. એના લગ્નની ચોરી એની ચિતા બની જાય એ પહેલા પૂરી દે એના સેથામાં તારા નામનું સિંદૂર. જા બેટા જા. અચાનક અમેરિકાથી? અરે ગાંડી, તારા લગ્ન હોય ને હું ના આવું એવું બને? તું કહે તો મારો જીવ પણ આપી દે. ખા, પણ એ માંગતી નહીં પ્લીઝ. જીવ તો આ ખોળિયામાંથી ક્યારનું નીકળી ગયો છે. એ જાનકી, તારા મનમાં કંઈક બીજું છે ને મોઢે કંઈક બીજું, શું વાત છે? કઈ નહીં, છોડ ને બધી વાત. તું કેમ છે? અરે કોઈ તો મને કહેશો કે મારી જાનકીનો થનારો વર અને મારા જીજાજી કેવા છે? એ ચાલો ચાલો, જાન આવી ગઈ છે, ચાલો જલ્દી. મારા થનાર જીજાજીને તો સૌથી પહેલા હું જોઈશ. બરાબર છે. વાહ ભાઈ વાહ, લાખોમાં એક છે મારો કેતન. જોઈ જોયું મારો દીકરો કેવો સરસ લાગે છે ને પાપા. યસ, કેતન તું જાનકી તને પરણી રહી છે? શ્રીરેખા, વધુ અજાણ બનવાની કોશિશ કરી છે ને તો અમેરિકા તને અહીંયા જ દેખાડી દઈશ. યુ અન્ડરસ્ટેન્ડ? બસ રેખા, હદ થઈ ગઈ હવે. મહેમાન થઈને આવી છે તો મર્યાદામાં રહે. હું મારા થનાર જમાઈનું અપમાન ક્યારેય સહન નહીં કરી શકું. અપમાન? અપમાન તો તમને અત્યારે લાગે છે કાકા, પણ તમને ખબર નથી કે તમે કેટલી મોટી ભૂલ કરવાઈ રહ્યા છો. જે માણસ સ્ત્રીને રમકડું સમજતો હોય, લોકોને છેતરવાનો જેને શોખ હોય, એનું મન શું ને અપમાન શું?
તમારા થનાર જમાઈનું નામ અહીંયા ભલે કેતન હોય, પણ ત્યાં અમેરિકામાં કયા નામને ઓળખાય છે પૂછો એને. અમેરિકાની અદાલતોમાં એના કેટલા કેસો ચાલે છે પૂછો. પૂછો તમારા થનાર જમાઈને. આ માણસ એક નંબરનો ફ્રોડ, ધક્કાબાજ અને જુઠ્ઠો છે. અને અમેરિકામાં મને ચાર ચાર વર્ષથી છેતરીને મારી જિંદગી તો બરબાદ કરી જ નાખી છે, પણ મારી બહેન જેવી જાનકીની જિંદગીને હું બરબાદ નહીં થવા દઉં. આ બધું ખોટું છે. આપ આમને બદનામ કરવાનું આપ કાવતરું છે. કાવતરું તો તારું ખુલી ગયું છે. બાપનો ઘડો તારો છલકાઈ ગયો છે કાર્ટન. તારા ચહેરા પરનો મોહરો હું ઉખેડી નાખીશ. અરે રેખા, આ તું શું કરે છે? કેતન તો ખૂબ જ સારો અને સંસ્કારી છોકરો છે, અને તું એનું આટલું બધું અપમાન કરે છે. તે સાંભળ્યું ને, હમણાં જ બાપુજીએ કહ્યું ને કે એમના થનાર જમાઈનું અપમાન એ સહન નહીં કરી શકે, અને તું એનું અપમાન કરે છે જાનકી. આટલું બધું સાંભળ્યા પછી પણ જો બાપુજી ઈચ્છતા હોય કે હું કેતનની સાથે લગ્ન કરું, તો હું રાજી ખુશી થી આ લગ્ન કરવા તૈયાર છું. કેમ કે ઓલી કહેવત છે ને, દીકરીને ગાય દોરે ત્યાં જાય. માવતર જે નક્કી કરે તે જ સાચું. પછી ભલે ને દીકરીના ભાગ્યમાં દુઃખનો દરિયો ફરી વળે, પણ હું એટલું જરૂર કહીશ કે હાથે કરીને ક્યારેય કોઈ મા બાપ પોતાની દીકરીને દુઃખના દરિયામાં નથી ધકેલતા. કેમ માં, હું સાચું કહું છું ને? સાંભળ્યું તમે? સમજાય છે કાઈ? અરે હવે તો આંખો ઉઘાડો. હા, તટલું જાણ્યા પછી દીકરીને કુવામાં ધકેલવી છે તમારે આવા નરાધમ સાથે? મનસુખલાલ, હવે આ લગ્ન નહીં થાય. આજની આ ઘટનાએ મારી આંખ ખોલી નાખી છે. ભલે જાન લીલા તોરણે પાછી જાય, પણ જાણી જોઈને હું મારી દીકરીને દુઃખના દરિયામાં નહીં ડૂબવા દઉં. આ લગ્ન નહીં થાય મનસુખલાલ. શું કહું? આ લગ્ન નહીં થાય? નહીં જીવનલાલ શેઠ, આ લગ્ન તો હવે થશે જ. કરોડોની મિલકતના માલિક જીવનલાલ શેઠ, આપણે તો વર્ષોથી વેપારમાં ભાગીદાર, તો પછી પાપમાં ખરા કે નહીં? હે, યાદ કરો જીવનલાલ શેઠ, યાદ કરો, યાદ કરો, તમે મને કહ્યું હતું કે મારા દીકરા કેતનના લગ્ન તમારી દીકરી જાનકી સાથે થાય તો તમે દાયજામાં કેતનને 3 ફેક્ટરી આપશો. કેટલી? 3. જીવનલાલ શેઠ, હવે તો તમારે તમારી દીકરી પણ આપવી પડશે અને દાયજામાં 3 ફેક્ટરી પણ. કેતન, સૌજી મારી તારો અસલી બાપ નથી રામ, તારો અસલી બાપ તો છે ધનજી શેઠ, અને આજે જેને બચાવવા માટે તું મને મારી રહ્યો છે ને,
એ તારા અસલી બાપનો ખૂની છે આ જીવાણ. નહીં રામ, હું ખૂની નથી. આ વાત એ વખતની છે જ્યારે ધનજી શેઠને ત્યાં હું ડ્રાઈવર અને મનસુખલાલ મુનિમ હતો. શેઠની દોલત પચાવી પાડવા માટે એણે મને કાવત્રામાં ફસાવ્યો હતો. મનસુખલાલ, આના પહેલા પણ તમે બબ્બે વાર ગોટાળા કરી ચૂક્યા છો. કેટલી વાર તમને સમજાવવાનું? હવે પછી જો ગોટાળા કર્યા છે તો તમારી ખેર નહીં. શું થયું? તમે જાઓ અંદર રૂમમાં. મનસુખલાલ, સુધરી જાઓ કહું છું, સુધરી જાઓ. મનસુખ નામ છે મારું. મારા મનમાં આવે કરું તો જ મને સુખ મળે. શું થયું જીવન? ખબર નહીં શેઠ, હમણાં જોઈ લઉં. જીવન, જલ્દી કર, જરા મોડું થાય છે. મેં માર્યો છે તારા બાપને, ધનજી શેઠને દોલત માટે, અને આજે પણ તમને કોઈને મારી શકું છું દોલત માટે. રામ, અત્યારે તો તું જ મારા રસ્તાનો કાંટો છે. લે, જલ્દી સમજ ડોક્ટર. Ah!
જલ્દી રામને બોલો, મારી પાસે સમય નથી. રામ. હા શેઠ સાહેબ. રામ બેટા, મને માફ કરી દે બેટા. હું માફીને લાયક નથી બેટા, પણ ભાગ્યશાહી છું કે તને બચાવી ભગવાને મને તારો ઋણ ચૂકવવાની તક આપી છે બેટા. એ ડ્રાઈવર દિલવાળા, જિંદગીની ઊંચી નીચી સડક મારી દીકરીને સંભાળજે.